નવા વીજ કનેક્શન માટે તેમજ નામ ટ્રાન્સફર માટે સૌપ્રથમ ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર છે તેની ચર્ચા કરીએ તો જો નવા વીજ કનેક્શન માટે પાસપોર્ટ સાઇઝનો ફોટો મકાનનો દસ્તાવેજ રેશન કાર્ડ આધાર અને વેરા પહોંચ આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે જ્યારે નામ ટ્રાન્સફર કરવા માટે પાસપોર્ટ સાઇઝનો ફોટો મકાનનો દસ્તાવેજ રેશન કાર્ડ આધાર કાર્ડ વેરા પહોંચ અને જે જૂના ગ્રાહક હોય જેના નામે તેનું નામ વાંધા પ્રમાણપત્ર અને માની લો કે તમારે વારસદાર તરીકે જો વારસદારી કે વારસદાર તરીકે હોય તો વારસાઈ સર્ટિફિકેટ અને માની લો કે દાદા પર દાદાનું નામ એક્સપાયર થઈ ગયા મૃત્યુ પામે તો તેમનું મૃત્યુનું પ્રમાણપત્ર અમે જેટલા ડોક્યુમેન્ટ છે તેમના ફોટા કાયદેસર આપેલા છે આ વેરા પોઈન્ટ છે આમાંથી તમે અમુક માહિતી તમે જે અરજીપત્રક છે તેમાં તમે ભરી શકશો એટલે આટલા આટલા ડોક્યુમેન્ટ સાથે રાખીને જ તમે ફોર્મ ભરજો અને જે અરજીનો નમૂનો તમને જે તે કચેરીમાંથી મળી જશે હવે આપણે અરજીનો નમૂનો કઈ રીતે ભરવો તેની આગળ ચર્ચા કરીએ જો મિત્રો તમે નવ વીજ વીજ જોડાણ લેવા માટે તમારા અથવા તમારે જે કનેક્શન તેમાં લોડ વધારા માટે પુનઃ જોડાણ માટે એટલે ખેતીવાડી માટે નામ ટ્રાન્સફર માટે સ્થળ ફેરફાર માટે હંગામી વીજ જોડાણ માટે વીજ જોડાણમાં ફેરફાર કરવા માટે ગ્રાહકની વીજ કક્ષામાં ફેરફાર આટલી બાબતો માટે આ એક જ અરજી ફોર્મ ચાલશે એટલે જો આમાંથી તમે કોઈપણ વીજ કનેક્શનને આટલી બાબતોમાં ફેરફાર કરવા માગતો હોય તો આ એક આ એક જ અરજી ફોર્મ ચાલશે આ વિડીયોમાં મેં માત્ર નવી અરજી નવું જોડાણ માટે તેમજ નામ ટ્રાન્સફર માટે જ આ ફોર્મ ભર્યું છે અહીં અરજીની તારીખ આવશે આટલી કોલમ છોડી દેવાની છે આ કચેરીના ઉપયોગ માટે અહીં તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો છોડવો પડશે અહીં તમે જે એરિયામાં રહો છો તમે જે જ્યાં અરજી કરો છો તેનું અહીં હું ઉપલેટામાં એટલે મેં કર્યું છે ત્યારબાદ અહીં જે તમારે ટીક કરવાનું કઈ બાબત સાથે તમે અરજી કરી રહ્યા છો નવું વીજ જોડાણ માટે તો અહીંના એના પર ક્લિક કરજો અહીં નામ ટ્રાન્સફર આ બે બાબત સાથે જ આ અરજી ફોર્મ ભરો છું ત્યારબાદ અહીં જો તમે નામ ટ્રાન્સફર કરવા માગતા હોય તો અહીં ગ્રાહક નંબરનું નામ જે ગ્રાહકનું નામ જૂનું હોય તે અહીં ગ્રાહક નંબરના નાખવાના રહેશે વીજ વપરાશનો હેતુ છે તમે ઘર વપરાશ માટે તો એના સામે ક્લિક કરજો જો વાણિત એટલે કે વેપાર માટે હોય હોય કોઈ દુકાન ઓફિસ તો એના સામે ક્લિક કરજો જો ઔદ્યોગિક માટે તો એના સામે ક્લિક કરો સંસ્થાકીય કોઈ ટ્રસ્ટ હોય તો એની સમક્ષ ખેતીવાડી માટે તો એની સમક્ષ તમારે ક્લિક કરવાનું રહેશે હું અહીં ઘર વપરાશ માટે તેના સમક્ષ ક્લિક કરું છું ત્યારબાદ જો ઉદ્યોગ અને વાણિજ્ય એક અમને સંસ્થાનો પ્રકાર રીતે તમારે અહીં દર્શાવવાનો રહેશે હવે અરજ અરજદારનો વૈધાનિક તમે ભાડું આ કે માલિક હું માલિક છે એટલે માલિક સમક્ષ ક્લિક કરું છું ત્યારબાદ આપણે આજુબાજુના જે ગ્રાહક નંબર કોઈના મીટર હોય તે અહીં દર્શાવવાના રહેશે એટલે બાજુના ગ્રાહક નંબરના લઈ લેવાના અહીં અહીં અરજદારનું પૂરું નામ અને સરનામું અહીં તમારું નામ આવશે જો તમે અહીં વીજ નવું વીજ જોડાણ માંગતા તમારે એટલું તો ફરજિયાત જો તમે ન હોય તો આ કોલમ નહીં દર્શાવતો ચાલશે નવા વીજ જોડાણ માટે આ નામ ટ્રાન્સફર માટેની કોલમ હતી એ દર્શાવવાનું રહેશે અહીં તમારું નામ આવશે તમે જે સોસાયટીમાં રહો તે તમારા એસ્ટેટ એટલે કે તમે કયા બ્લોકમાં તમે જે રહો તો તમને આ એડ્રેસ તમારા આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ પ્રમાણે ફિલઅપ કર ફિલઅપ કરવાનું રહેશે ભરવાનું રહેશે ત્યારબાદ જે ફ્લેટ અને ઘર નંબર છે આ જે વેરાની પોંચ છે એના પરથી આધારે તમારા માહિતી ડિટેલ કરવાની રહેશે અને તમારા તાલુકો તમે જે જિલ્લામાં હોય તે પિનકોડ આ જમીન સર્વે નંબર અને આ જે પ્લોટ સર્વે નંબર તમારા વેરા પોઈન્ટમાંથી તમને મળી જશે માહિતી એ તમારે ફરજિયાત ફિલઅપ કરવાની રહેશે ત્યારબાદ હાલનું પત્ર વ્યવહાર માટે સરનામું આટલી માહિતી તો બંનેમાં સેમ આવશે કે તમે નવું વીજ જોડાણ માટે અને નામ ટ્રાન્સફર કરવા માટે હવે અહીં ભારની તે ત્યારબાદ અહીં તમારો મોબાઈલ નંબર જે ચાલુ હોય જે પરમિનેન્ટ હોય તેમાં જ તમને આવો ફોન આવશે જ્યારે નવ વીજ જોડાણ ત્યારે સર્વે કરવા આવશે સર્વે કરી ગયા બાદ તમને મહિના દિની અંદર નવું વીજ જોડાણનું કનેક્શન મળી જશે એટલે મોબાઈલ નંબર જે ચાલુ હોય ત્યારબાદ જો તમારી ઇમેલ આઈડી હોય તો અહીં ઇમેલ આઈડી નાખવાનું રહેશે હવે વીજ ભારની વિગત કયું સિંગલ ફેજ લેવા માગો થ્રી ફેજ હું સિંગલ ફેજ ત્યારબાદ અહીં કોઈ વિગત ભરતો નથી પુનઃ જોડાણ એ પણ નહીં કારણ કે મેં અહીં માત્ર બે જ વીજ નવ વીજ જોડાણ અને નામ ટ્રાન્સફર માટેની જ છે નામ ટ્રાન્સફર માટે જે ગ્રાહક નંબર હોય તે અને જે જૂના ગ્રાહક હોય જે માની લો કે તમે કોઈ મકાન લીધું અને એ મકાન બીજાના નામે મીટર હોય તો એનું પહેલાં એ અને ત્યારબાદ તમારે અહીં નવા અરજી કરો ત્યારે અહીં નામ આવશે તમારું અહીં વીજ જોડાણમાં કોઈ ફેરફાર જો તમે કરવામાં આવતો તો તમારે અહીં એ માહિતી ફિલઅપ કરવાની રહેશે ત્યારબાદ આ હવે દસ્તાવેજ સામેલ ક્યાં કયા દસ્તાવેજો જો વ્યક્તિગત અરજદારના કિસ્સામાં કોઈપણ એક અહીં તમારે આધાર કાર્ડ જોઈન્ટ કરી દેવો અથવા રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ આધાર કાર્ડ જોડો તો વધારે સારું જો અરજદારની કંપની ટ્રસ્ટ શૈક્ષણિક સંસ્થા સરકાર વિભાગ હોય તો તેવા કિસ્સામાં સક્ષમ સત્તાધીસે જેમ કે બ્રાન્ચ મેનેજર આર્ય આચાર્ય કાર્યપાલક ઇજનેર જરૂરી ઠરાવ સંસ્થાના ઓથોરિટી લેટર સાથે બીજી અરજીપત્રકમાં સહી કરવી વીજ જોડાણ માંગેલ જગ્યાની માલિકી એટલે કે કબજાના પુરાવા કોઈ એક સામેની સામે હું અહીં આધાર કાર્ડ જોડેલ આધાર કાર્ડ સામે ટિક કરું છું ત્યારબાદ અહીં દસ્તાવેજ જે રજિસ્ટર વેચાણ જે આપણે દસ્તાવેજ કરો એની સમક્ષ અને જે વેરા પોઈન્ટ બે બે મેં અહીં રજૂ કરેલા બેની સામે હું ક્લિક કરું છું માની લો કે તમે કોઈ જગ્યાએ વસવાટ કરો જે તમારી માલિકી નથી તો તમારા ડિમાન્ડ જે નોટિસ હશે તે પણ તમે અહીં જોડી શકો છો માત્ર એક ચાલશે હાલના સરનામાના પુત્ર ઓલા સરનામાનો પુરાવા તરીકે તમે રેશન કાર્ડ રેશન કાર્ડ પુરાવાનું ગણાય એટલે મેં રેશન કાર્ડ જોડ્યું એટલે હું રેશન કાર્ડ સામે ક્લિક કરું છું કોઈ પણ એક તમે જે ડોક્યુમેન્ટ જોડે તેની સામે માત્ર ટીક જ કરવાનું છે આ અરજી ફોર્મ ભરતી વખતે જો તમે તમે વધારે કોઈ ડોક્યુમેન્ટ જોડો છો તો અહીં તમે એનું નામ પૂરું દર્શાવવાનું રહેશે હવે લો લ્યો કે હું નવું ટ્રાન્સફર નવું વીજ કનેક્શન લઉં છું એટલે મારી સામે કોઈ લેણા તો છે નહીં એટલું એની સામે ના કંઈ ના ના જ્યારે હું ટ્રાન્સફર મારું નામ ટ્રાન્સફર કરતો હોય તે મેં બિલ ભર્યું ના હોય તો તેને સૌપ્રથમ તો એ તમારે બિલ ભરી દેવું એટલે કે કોઈ ચૂકવણી પ્રકાર ન રહેવો જોઈએ એટલે જ્યારે નામમાં ટ્રાન્સફર કરવો એ પહેલાં એ કરું કે જે જૂનું બિલ હોય તે સંપૂર્ણ ભરી દેવું ત્યારબાદ નામ ટ્રાન્સફર કરવું આ અહીં બાંહેધરી પત્ર આવશે હું આથી સાથે બાહેધરી આપીએ છીએ કે આ સાથે આપેલી માહિતી મારી જાણ મુજબ ખરીશે હું અમો આ સાથે ઈચ્છા અને સહમતી જણાવી છે કે હું અમુ સેલ તરફથી ઉપરોક્ત દર્શાવે મુજબના હેતુ તથા વીજ જોડાણ ચાલુ કર્યા તારીખ પછીના માસની પ્રથમ તારીખથી બે વર્ષ સુધી વીજ જોડાણ મેળવવા ઈચ્છું ઈચ્છીએ છીએ હું અમો એ જીસીઆરના સપ્લાય કોડનું વાંચન કરે છે તેમ તેની શરતો પાડવા માટે બંધાયેલ છું હું અમો નિયત રીતે વીજળી લાગુ પડતા વીજદારો અને અન્ય ચાજી મુજબ ભરપાઈ કરીશ હોમોમીટર આઉટ અને અન્ય કોરોની સલામતી અને સુરક્ષાની જવાબદારી લઉં છું ત્યારબાદ અહીં તમારી સહી આવશે અને નામ જો તમે અંગૂઠો કરશો ને તો અંગૂઠો મારશો તો બાજુમાંથી કોઈની સહી લેવી અને તેની પૂરેપૂરી માહિતી અહીં રાખવાની રહેશે અને ત્યારબાદ હવે ક્યાં ક્યાં પુરાવો જોઈએ તેની લિસ્ટ આપેલું છે આ ફોર્મ તમને તમારી નજીકની પીજી પીજીવીની કચેરીમાંથી મળી જશે ત્યાંથી તમે મેળવી જજો અને આ ફોર્મ ભર્યા બાદ તમારે જે ફી ભરવાની થશે એ પણ ભરવી પડશે જરૂરી ડોક્યુમેન્ટની જોઈએ તો નોંધ અરજીપત્રક સાથે ઓળખપત્ર જગ્યાની માલિકી કબજાનો પુરાવો અને હાલના સરનામાનો પુરાવો ઉપરાંત નિજી મુદ્દાના દસ્તાવેજો સામેલ રાખવા પેલું ભાગીદારી પેઢીના કિસ્સામાં અરજદારે ભાગીદારી ડીડ અને અરજદારને અરજીપત્રકમાં સહી કરવાનો અને કરાનામાં સહી કરવાનો અધિકાર આપતો પત્ર બીજું છે જાહેરન ખાનગી લિમિટેડ કંપનીના કિસ્સામાં અરજદારે મેમોરેન્ડમ અને આર્ટિકલ ઓફ એસોસિએશન તથા સર્ટિફિકેટ એન્ડ ઇન્કોર્પોરેશન તેમજ અરજદાને અરજીપત્રકમાં સહી કરવાનો અને કરાનામાં સહી કરવાનો અધિકાર આપતો પત્ર ત્રીજી ચોક્કસ અરજદારના વર્ગ માટે અન્ય દસ્તાવેજ ઔદ્યોગિક ગ્રાહક આ ઔદ્યોગિક માટે છે ખેતી વિશે ગ્રાહક માટે જ્યારે ચોથું બીપીએલ કેટેગરીના ગ્રાહક સમ સક્ષમ રાજ્ય સરકારના સતાઈશ દ્વારા અપાયેલ બીપીએલ કાર્ડ ચોથું વારસદાર સિવાયના નામ ટ્રાન્સફર પરના કિસ્સામાં જ હયાત ગ્રાહકનું ના વાંધા પ્રમાણપત્ર જેનો નમૂનો મેં આપેલો છે જો હોય શક્ય હોય તો રજિસ્ટર હોય દસ્તાવેજ એટલે કે તમે જો નામ ટ્રાન્સફર કરવા માટે તો દસ્તાવેજ તેમજ એનું નાવાંધા એક એકરા નામો તમારે રજૂ કરવાનું રહેશે એનો નમૂનો આગળ દર્શાવું છું વારસદાના કિસ્સામાં નામ ટ્રાન્સફર માની લે કે તમારું અગર જે મીટર છે તે મારા દાદાના પરદાદાનું અને એક્સપાયર થઈને તમારે કરવું હોય તો તેનું વારસાઈ અને તેનું મૃત્યુનું પ્રમાણપત્ર પણ તમારે રજૂ કરવાનું રહેશે લોડ વધારાનો લોડ ઘટાડવા માટે તેમજ વીજ જોડાણમાં ફેરફાર ગ્રાહકને વીજકક્ષામાં ફેરફાર સ્થળ ફેરફારના કિસ્સામાં જો ગ્રાહકના ઉપકરણમાં ફેરફાર કરેલ હોય તો લાયસન્સ ધરાવતા ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટ વર્ક્સ કમ્પ્લિશન સર્ટિફિકેટ તમે સ્ટેટ રિપોર્ટ એ દર્શાવવો જરૂરી રહેશે નવા ઔદ્યોગિક જોડાણ અથવા લોડ વધારાના કિસ્સામાં પ્રદૂષણ તથા પર્યાવરણના દ્રષ્ટિકોણથી સક્ષમ સત્તાગારીનું ના વાંધા એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું રહેશે તમામ જોડેલ દસ્તાવેજો પુરાવો સ્વયં એટલે કે તમારે સ્વયં નીચે તમારે સહી કરવાની રહેશે ત્યારબાદ જો તમે નામ ટ્રાન્સફર કરવા માટે તો આ રીતે એકરા નામો તમારે રજૂ કરવાનું રહેશે માન લે કે તમે કોઈ મકાન લીધું છે એ બીજાના નામનું તમારે મીટર ટ્રાન્સફર કરવું હોય તો આ રીતે તમારે બંનેનું આ તમારા તમે અહીં અરજદાર છો તો તમારું નામ આવશે ત્યારબાદ જે જૂના મીટર મીટર જેના નામનું તો અહીં અહીં નામ આવશે ત્યારબાદ ફરી પાછું તમારું અહીં નામ આવશે આ તમે વાંચીને આ રીતે તમારે ભરવાનું રહેશે અહીં તારીખ અને સ્થળ અહીં તમે જ્યાં અરજી કરો છે એનું અહીં નામ દર્શાવવાનું હોય છે વિદ્યુત જે ગ્રાહક નંબર હશે તમારે બિલમાં જોઈ નામ ટ્રાન્સફર કરવા માટે કહું છું આ તમારે ફરજિયાત દર્શાવવાનું હોય છે ગામનું નામ અહીં તમારી સહી આવશે નવા ગ્રાહક અને આ જૂના ગ્રાહકને પત્રક છે અહીં ગામ જે એરિયામાં એ વિસ્તારમાં અહીં જે જોડા નંબર છે તે ત્યારબાદ જે અરજદારનું નામ રાખવાનું કારણ કે સંમતિ આપે છે જૂના એટલે અહીં આપણે આપણું જ નામ આવશે ત્યારબાદ અહીંયા બધા સંપૂર્ણ વાંચી લેવા આટલા ડોક્યુમેન્ટ સચ ત્યારબાદ બંનેની અહીં સહી આવશે અહીં જૂના ગ્રાહકની સહી અને સહી આ બંને બંનેની સહી અહીં તમારે કરવા આ રીતે તમારે આ નવા જોડાણ માટે તેમજ નામ ટ્રાન્સફર માટેનું ફોર્મ આ રીતે તમારે ભરવાનું રહેશે જો મિત્રો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો અને વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ